ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 12માં બીઓ સબ્જેક્ટમાં આપણે 5-6 અભ્યાસ કરતા હતા, જેમાં આપણે લાસ્ટ ટોપિક જોયો હતો કે માહિતી સંચાર, કે માહિતી છે એ આપણે એક વ્યક્તિથી બીજી વ્યક્તિને પહોંચાડવી, એની આપલે કરવી, એની આપણે લાક્ષણિકતાઓ પણ જોઈ ચૂક્યા હતા. એના પછી છે વૈધિક અને અવૈધિક માહિતી સંચાર, જે આપણે માહિતીનો અર્થ જોઈ ચૂક્યા એના જ બે પ્રકાર છે કે વૈધિક અને અવૈધિક, જેને આપણે ઇંગ્લિશમાં ફોર્મલ એન્ડ ઇનફોર્મલ કોમ્યુનિકેશન તરીકે ઓળખીએ છીએ. એમાં આપણે પહેલો ટોપિક જોઈએ કે વૈધિક, એટલે કે એને બીજા નામે આપણે ઔપચારિક, બરાબર, ઈ માહિતી સંચાર તરીકે ઓળખીએ છીએ. જે માહિતી સંચાર ધંધાના ઉદ્દેશ સિદ્ધ કરવા માટે વ્યવસ્થાતંત્રના નીતિ નિયમ ઉપર આધાર રાખતું હોય એવું માહિતી સંચાર છે, જેને આપણે વૈધિક માહિતી સંચાર કહીએ છીએ. એટલે કે એને બીજા નામે ઔપચારિક માહિતી સંચાર તરીકે પણ ઓળખીએ છીએ. આ માહિતી સંચારની વ્યવસ્થામાં ઉપરી અને તેના કર્મચારીઓ સીધી રીતે સંકળાયેલા હોય છે, એટલે કે એના નીતિ નિયમોથી સંકળાયેલા હોય છે વૈધિક રીતે. તેનો ઉદ્દેશ અંકુશ અને સંકલનનો હોય છે. વૈધિક જે માહિતી સંચાર થાય છે એનો ઉદ્દેશ છે, એનો અંકુશ છે અને એનું સંકલન હોય છે. આ પ્રકારનો માહિતી સંચાર મહદ અંશે છે એ લેખિત સ્વરૂપમાં જ આપવામાં આવે છે. વૈખિક માહિતી સંચાર સમજવામાં છે એ ખૂબ જ સ્પષ્ટ અને સરળ ભાષામાં રજૂ થયેલો હોય છે. તેમાં માહિતી કોણ અને કોને મોકલશે તે છે એ માહિતી આપવાની હોય એની પહેલાં જ નક્કી થઈ ગયેલું હોય છે, જેથી કરીને માહિતી કયા સ્વરૂપમાં મોકલવામાં આવશે એ પણ નિશ્ચિત થઈ ગયેલું હોય છે. એટલે કે નીતિ નિયમોથી જ બનેલું જે ગ્રુપ છે એનાથી જ બનેલી માહિતી છે, જેને આપણે વૈધિક માહિતી સંચાર કહીએ છીએ, જેમાં છે મુખ્ય ઉદ્દેશ ધંધાના ઉદ્દેશોને સિદ્ધ કરવાનો હોય છે. એટલા માટે જ એના ઉદ્દેશ સિદ્ધ કરવા હોય એટલા માટે જ છે એમાં નીતિ નિયમો આધારિત હોય છે, એટલા માટે તેને વૈધિક એટલે કે સીધી રીતે માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. અનિયમિત અને પૂર્વ મંજૂરી વગર ગેરહાજર રહેતા કર્મચારીઓને ચેતવણી રૂપે આપવામાં આવતી નોટિસ કે મેમો, બરાબર, કે વૈધિક રીતે નક્કી થઈ ગયું હોય તો આપણે માહિતી કયા સ્વરૂપમાં મોકલવામાં આવશે એ પણ નિશ્ચિત હોય, બરાબર, કે કોઈ કર્મચારી છે એ વારંવાર રજાઓ રાખતા હોય, મંજૂરી પણ ના લેતા હોય તો એને છે એના નીતિ નિયમ અનુસાર એને નોટિસ આપવામાં આવે છે. કર્મચારીને બઢતી કે બદલી માટે ઉપરી અધિકારી તરફથી લખવામાં આવતો પત્ર એ પણ એના નીતિ નિયમ પર આધારિત હોય છે. એટલા માટે એના પછી છે કે વૈધિક જે માહિતી સંચાર છે એની લાક્ષણિકતાઓ કેવી છે, તો કે આ માહિતી સંચારની વ્યવસ્થા છે એ ઉપલી અધિકારી છે એના નીચેના અંડરના અધિકારીઓ છે, કર્મચારીઓ છે, એની સાથે નીતિ નિયમથી સંકળાયેલા હોય છે, એટલે કે વૈધિક રીતે છે એ સંકળાયેલા રહે છે. ઉદ્દેશ સ્પષ્ટપણે અંકુશ અને સંકલનનો હોય છે, કે એને જે હાંસિલ કરવું છે એ અંકુશ અને સંકલન, એટલે કે બધાને એક સાથે રાખવા, સંકલન સાધવું, બરાબર, એનો હોય છે. વૈધિક માહિતી સંચાર છે આપણે પહેલાં જ જોયું કે મહદ અંશે 100%માંથી 99% મહદ અંશે છે લેખિત સ્વરૂપમાં જ આપવામાં આવે છે. આવા માહિતી સંચારનો સ્વીકાર વ્યવસ્થાતંત્રની એક નીતિ તરીકે થાય છે. વ્યવસ્થાતંત્રનું જે માળખું છે, બરાબર, કે પોસ્ટ ગોર્ગનું સૂત્ર, કે પહેલાં આપણે પ્લાનિંગ કરી, ઓર્ગેનાઇઝેશન છે, સ્ટાફ છે, એવી રીતે જેનું આખું સૂત્ર, જે મુજબના આપણે એક એક પાઠ અત્યારે ભણીએ છીએ, કે આપણે સૌ પ્રથમ જ પહેલાં જોઈ લીધું કે આપણે આયોજન કર્યું, પછી એની વ્યવસ્થા કરી ઓર્ગેનાઇઝેશન, પછી કર્મચારી વ્યવસ્થા કરી, ડાયરેક્શન એટલે કે દોરવણી કરી, બરાબર, આવા વિવિધ જે આખું વ્યવસ્થાતંત્રનું સૂત્ર છે એના ઉપર જ આખું આધારિત હોય છે. હવે આ લેખિત સ્વરૂપમાં હોય છે એટલા માટે એને સમજવું ખૂબ જ સરળ હોય છે. વૈધિક માહિતી સંચારનો જે ઉદ્દેશ છે એ ધંધાની સિદ્ધિ હાંસલ કરવાનો છે. આ હતું વૈધિક માહિતી સંચાર છે એની લાક્ષણિકતાઓ. હવે બીજો પ્રકાર છે અવૈધિક, એટલે કે અનૌપચારિક માહિતી સંચાર, એટલે કે જે માહિતી સંચાર વ્યવસ્થાતંત્રમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચેના
માનવીય સંબંધો અને મિત્રતા ઉપર આધારિત હોય તેને અવૈધિક માહિતી સંચાર કહે છે. તેમાં એકી પ્રકારના છે નીતિ નિયમો હોતા નથી, પણ નીતિ નિયમ વગર જ માનવીય સંબંધ ઉપર આધારિત જે માહિતી સંચાર વ્યવસ્થા તંત્ર રચાઈ ગયું હોય જેને આપણે અવૈધિક માહિતી સંચાર કહીએ છીએ. જેમાં માનવીય સંબંધોથી રચાણ હોય એટલે કંપનીના કોઈ નીતિ નિયમો છે એના ઉપર આધાર રાખતા નથી. આ માહિતી સંચાર છે એ પરિવર્તનશીલ હોય છે, એટલે કે તેમાં ચેન્જીસ વારંવાર આવી જાય છે, જેમાં અંકુશ અને આદેશની જરૂરિયાત નથી હોતી. હવે આ માહિતી સંચાર અવૈધિક છે, એટલે કે આ માહિતી સંચાર પણ મૌખિક સ્વરૂપે હોય છે જેમાં લેખિત સ્વરૂપની કોઈ જરૂરિયાત હોતી નથી. અવૈધિક માહિતી સંચાર વ્યવસ્થા તંત્રને વધુ સંકલિત અને વધુ વિશ્વસનીય છે એ પ્રદાન કરે છે. દાખલા તરીકે કારખાનાનો મેનેજર કારખાના જે કામ કરનાર વ્યક્તિ છે એ કામ કરવાની સૂચના આપે, સેલ્સ મેનેજર સેલ્સ કાઉન્ટર પાસેથી પસાર થતા સેલ્સ પ્રેઝન્ટ અંગેની માહિતી આપે, એટલે કે જે અંદર હેડથી લઈને નાના કામદારો વચ્ચે કોઈ નીતિ નિયમો નહીં પણ એના સંબંધોને આધારિત જે માળખું રચાણું હોય છે તેને આપણે અવૈધિક માહિતી સંચાર કહીએ છીએ. હવે કોઈ વ્યક્તિ છે નીતિ નિયમ ના હોય પણ છતાંય તમે એ કર્મચારી સાથે સહકારભર્યું વાતાવરણ રાખો, એને વારંવાર પ્રોત્સાહન આપો, એની સારી બાબત વખાણો, તો એ વ્યક્તિને છે એ કામ કરવાની ત્યારે મજા આવે છે. એટલે કે આ માહિતી સંચાર છે એમાં વિશ્વસનીયતા છે એ વધારે આપણને જોવા મળે છે. એના પછી છે અવૈધિક માહિતી સંચારની લાક્ષણિકતાઓ. હવે માનવ સંબંધોથી જ રચાણું હોય છે, એટલે કે આ માહિતી સંચાર છે એ માનવ સંબંધ પર આધાર હોય છે. હવે આની ઉપર અંકુશ કે આદેશની જરૂર નથી હોતી કારણ કે તેમાં નીતિ નિયમો જ ઘડેલા હોતા નથી. આ જે માહિતી સંચાર છે એ આપણને મુખ્યત્વે મૌખિક ભાષામાં જોવા મળે છે અને માનવીય સંબંધો અને મિત્રતા પર આધારિત હોય છે. હવે આ માહિતી સંચાર છે એ પરિવર્તનશીલ હોય છે. આ માહિતી સંચારમાં વિધિને કોઈ મહત્ત્વ નથી, એટલે કે કોઈ પ્રોસેસ ના હોય કે ભાઈ આ પ્રોસેસ વાઇઝ આ વિધિ વાઇઝ જ એમાં કાર્ય કરવાનું હોય, પણ એમાં કોઈ જ વિધિ હોતી નથી. વ્યવસ્થા તંત્રને છે એ વધારે વિશ્વસનીયતા પ્રદાન કરે છે. અવૈધિક માહિતી સંચાર એ વૈધિક માહિતી સંચારનો વિકલ્પ નથી પરંતુ પૂરક છે, એટલે કે જ્યાં વૈધિક માહિતી સંચાર પૂરક એટલે કે એ ના હોય તો એના જેવું બીજું એ સંચાર છે એનો કોઈ વિકલ્પ નથી. આ હતી અવૈધિક માહિતી સંચારની લાક્ષણિકતાઓ. તો હવે આપણે જોઈએ કે વૈધિક અને અવૈધિક માહિતી સંચાર વચ્ચે શું આપણને તફાવત જણાય છે. તો પહેલું જ છે એનો અર્થ. જે માહિતી સંચાર ધંધાના ઉદ્દેશ સિદ્ધ કરવા માટે એના નીતિ નિયમ અનુસાર જે રચાણું હોય એને આપણે વૈધિક માહિતી સંચાર કહીએ છીએ. જ્યારે અવૈધિક માહિતી સંચાર એટલે કે માનવીય સંબંધો અને મિત્રતા પર આધારિત હોય એને આપણે અવૈધિક માહિતી સંચાર કહીએ છીએ. તો હવે વૈધિક માહિતી અને અવૈધિક માહિતી સંચારનો ઉદ્દેશ શું છે? તો કે વૈધિક માહિતી સંચારનો ઉદ્દેશ અંકુશ અને સંકલનનો છે, એટલે કે બધા પર અંકુશ રાખવો અને સંકલન પણ જાળવવું. જ્યારે અવૈધિક માહિતી સંચારનો ઉદ્દેશ વ્યવસ્થા તંત્રને વધુ સંકલિત અને વિશ્વસનીયતા પ્રદાન કરવાનો છે. પછી વૈધિક માહિતી સંચારનો આધાર છે એ બે વ્યક્તિઓ વ્યવસ્થા તંત્રના નીતિ નિયમોને કારણે માહિતીની આપ લે કરે છે, એના નીતિ નિયમો એ જ મુજબ એને કાર્ય કરવાનું હોય છે. તો એની સામે કે બે વ્યક્તિઓ અંગત સંબંધો કે મિત્રતાના કારણે એની માહિતીની આપ લે કરતા આપણને જોવા મળે છે. અંકુશ અને દેખરેખની જરૂર છે એ વૈધિક માહિતી સંચારમાં હોય છે કારણ કે એનો ઉદ્દેશ જ એ છે. તો જ્યારે અવૈધિક માહિતી સંચારમાં છે એ અંકુશ કે દેખરેખની જરૂર પડતી નથી કારણ કે નીતિ નિયમોથી ઘડવામાં આવેલું હોતું નથી. એના પછી છે વૈધિક માહિતી સંચારની વ્યવસ્થા છે એ ખૂબ જ પરિવર્તનશીલ છે કારણ કે વૈધિક માહિતી સંચાર છે એ દરેક વખતે એક ને એક જ માહિતી આપતું હોય, એક જ નીતિ નિયમો એવું હોતું નથી. જેમ એકમમાં પરિવર્તન આવશે એવી રીતે એના માહિતી સંચારમાં પણ છે એ પરિવર્તન બહુ ઓછું આવે છે કારણ કે વૈધિક છે એકવાર નિયમ ઘડાઈ ગયા છે તો એ ઘડાઈ જ ગયા છે. પછી એના નિયમો છે કે એને નિયમ ઘડ્યો હોય કે કોઈ કર્મચારીને એની રજા વગર નહીં રાખવાની, મંજૂરી ન મળે ત્યાં સુધી રજા નહીં રાખવાની, તો એ છે વ્યક્તિ રજા રાખે
તો એને નોટિસ મોકલવામાં આવે છે. હવે આ જે નિયમ ઘડ્યો એ વારંવાર એ લોકો બદલાવતા નથી, એટલે કે એ ઓછી પરિવર્તનશીલ છે. એવી જ રીતે કોઈ વ્યક્તિને જો એકમમાંથી છૂટું થવું હોય તો અગાઉ એને નોટિસ આપવાની હોય છે. તો એ નોટિસના જે નિયમો છે એ નિયમ બનાવ્યા પછી વારંવાર બદલતા નથી, એટલે કે એ પરિવર્તન ઓછું કરે છે. જ્યારે અવૈધિક માહિતી સંચાર છે એ એના માનવીય જૂથોથી જ રચાણું હોય છે, એટલે એમાં કોઈ નીતિ નિયમો ઘડેલા હોતા નથી, એટલે કે એ વધારે પરિવર્તનશીલ છે. એના પછી કાર્યસ્થળે અને સમયે વૈધિક માહિતી સંચાર થાય છે, અને અવૈધિક માહિતી સંચાર છે કાર્ય સમય સિવાય પણ ગમે તે સ્થળે છે એ માહિતી સંચારની આપલે થતી હોય છે. માહિતી મોકલનાર અને મેળવનાર કોણ છે તેમજ માહિતીનું સ્વરૂપ છે એ અગાઉથી જ નિશ્ચિત હોય છે, જે આપણે એના અર્થમાં જ જોયું. જ્યારે આમાં અવૈધિક માહિતી સંચારમાં તો કે કંઈ જ અગાઉથી ફિક્સ હોતું નથી, કારણ કે માનવીય સંબંધો, માનવ યા કર્મચારીઓ મેનેજરો વચ્ચે કેવા સંબંધો છે એના આધારે છે એ રચાણું હોય છે. એટલે કે એમાં માહિતી સંચાર કોણ કરશે, મેળવશે કોણ, મોકલશે કોણ, એનું સ્વરૂપ કેવું હશે એ કંઈ જ અગાઉથી હોતું નથી, એના સંજોગો અનુસાર જ એ માહિતી સંચાર ઉદ્ભવે છે. આ હતા એના 7 પોઈન્ટ તફાવતના. એના પછીનો પોઈન્ટ છે કે અસરકારક માહિતી સંચારના અવરોધો, એટલે કે અસરકારક એટલે કે સારામાં સારું માહિતી સંચાર એના કયા કયા અવરોધો હોય છે. તો કે માહિતી સંચારની કાર્યક્ષમતાનો આધાર તેની સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની બુદ્ધિશક્તિ અને નિષ્ઠા પર રહેલો છે. કે તમે એકદમ સારામાં સારું માહિતી સંચાર કઈ રીતે કરો એ તમારી બુદ્ધિમત્તા, બરાબર, તમારી કઈ આવડત છે એના ઉપર એ મહત્ત્વનો ભાગ ભજવે છે. પરંતુ માહિતી સંચાર એ માનવીય પ્રવૃત્તિ હોવાથી માનવીય મર્યાદાઓ જેમ કે લાગણી, ભૂલો, અનુમાન, અસમજ, અવિશ્વાસ, ડર વગેરે માહિતી સંચાર વખતે છે એ અવરોધ બને છે. કે આપણને મોટા હોદ્દા ઉપર હોઈએ, જે આપણે નવા જેમાં જોઈન્ટ કોઈ એકમમાં થયા હોય મોટા હોદ્દા ઉપર, અને કંઈક આપણે માહિતી આપવાની હોય તો આપણને થોડોક ડર પણ લાગશે, આપણને એમ પણ થશે કે મારાથી કંઈક ભૂલ થઈ ગઈ હશે, તો હું જે માહિતી આપું છું કોઈ નહીં સમજી શકે. તો કે આવા આવા જે અવરોધો છે એ માહિતી સંચારમાં અવરોધ પેદા કરે છે. હવે એ અવરોધો ક્યાં હોઈ શકે એ આપણે જોઈએ. પહેલું છે સ્પષ્ટ આયોજનનો અભાવ. જ્યારે તમે કોઈ માહિતી આપતી વખતે પૂરેપૂરું આયોજન ન કર્યું હોય, બરાબર, કે હવે વૈદિક જોઈએ તો વૈદિકમાં કોણ માહિતી આપશે, કેવી માહિતી આપશે, ક્યાં સ્થળે આપશે, બધું જ પહેલેથી ફિક્સ થયેલું હોય છે. તો આનું આયોજન તમે ના કર્યું હોય તો અસરકારક માહિતી સંચાર આપવાનું હોય છે, માહિતી આપવાની હોય છે, એમાં એ અવરોધ છે એ આપણને સાબિત થાય છે. ક્યારેક આપણે જે માહિતી આપવાની હોય છે એનાથી ખોટી પણ માહિતી આપણે આપી દઈએ છીએ, અથવા આપણે સ્પષ્ટ માહિતી પણ આપી શકતા નથી. એના પછીનું બીજું છે ભાષાંતરની ભૂલો. મધ્ય સપાટીએ કાર્ય કરતી વ્યક્તિઓ ઉપરી અધિકારીઓ પાસેથી સંદેશો મેળવે છે, એટલે કે ઉચ્ચ સપાટીએથી મધ્ય સપાટી સુધી છે એ માહિતીની આપલે થાય છે, એટલે કે ઉચ્ચ સપાટીએ મેનેજર છે એ વચલી સપાટીએ કામ કરતા કર્મચારીઓ છે, એના સહકર્મીઓ છે એની માહિતી આપે છે. આવા સંદેશાઓ માતૃભાષામાં ન પણ હોય આ માહિતીનું અર્થઘટન કરીને માહિતી છે નીચલી સપાટીએ મોકલવામાં આવે છે, ત્યારે તેની ભાષામાં છે એ ભૂલ આપણને જોવા મળે છે. કારણ કે નીચલી સપાટીએ મજૂરો છે, નાના કર્મચારીઓ છે, બરાબર, એ કામ કરતા હોય છે, જેને આપણે માતૃભાષામાં એટલે કે ગુજરાતીમાં છે કે હિન્દીમાં એ ભાષાનો ઉપયોગ ના થયો હોય, ત્યારે ઇંગ્લિશ ભાષામાં ઉપયોગ થયો હોય, ને હવે નીચલી સપાટીએ કામ કરતા કર્મચારીની ભાષા ના સમજાવે તો એ ભાષાંતર કરે છે, ત્યારે આપણને જોવા મળે છે કે કંઈક આપણને એમાં ખામી રહી ગઈ હોય છે. તો આવી રીતે ભાષાંતરની ભૂલો પણ ત્યારે આપણે જોઈ શકાય છે. એના પછીનું થર્ડ છે અસ્પષ્ટ સંદેશાઓ. કે તમે સંદેશો આપો છો ત્યારે એમાં અસ્પષ્ટ બાબત દર્શાવાય છે, શબ્દો કે વાક્યોની ગોઠવણ બરાબર ના હોય, જે તમે સંદેશો મોકલો છો એ પણ એક સરખો ન લાગે, એટલે કે એમાં પણ એક સૂત્રતા ના હોય. પછી તો કે જ્યારે પરિણામ આવા સંદેશાઓ માહિતી મેળવનારને સ્પષ્ટ આપે છે એ બોલવામાં પણ કચાશ અનુભવતો હોય, તો એવી જે ઉદ્ભવે છે આપણને ત્યારે આપણને અસ્પષ્ટ સંદેશાઓ પ્રાપ્ત થાય છે, એના લીધે પણ માહિતી સંચારમાં અવરોધ ઊભા થાય છે. એના પછી છે અસ્પષ્ટ અનુમાનો.
ઘણા સંદેશાનો આધાર અનુમાનો અને પૂર્વધારણા પર રહેલો હોય છે. આ અનુમાનો કે પૂર્વધારણા છે એ સ્પષ્ટ કર્યા વગર જો સંદેશો મોકલવામાં આવે છે ત્યારે તેને મેળવનાર એટલે કે મેળવવામાં આવે ત્યારે સંદેશાનો અર્થ અને એનું મહત્ત્વ છે એ બદલાઈ જાય છે. તમે જે સંદેશો મોકલો છો એ સંદેશાનો પૂર્વધારણા એટલે કે પહેલેથી જ એનો વિચાર કરી લેવો જોઈએ, એનું એઝ્યુમ એટલે કે એનું અનુમાન પણ કરી લેવું જોઈએ, જેથી માહિતી મેળવનાર વ્યક્તિ છે એમાં એ ખોટા માર્ગે દોરાઈ ન જાય. એના પછીનું છે યોગ્ય સમયનો અભાવ. કેટલીકવાર માહિતીને આધારે નિર્ણયો લેવાય છે, એ તો આપણને ખબર જ છે, માહિતી વિના છે આપણે નિર્ણયો લઈ શકતા નથી, અને આપણને એ જે માહિતી મળે છે એનો જ આપણે અમલ કરવાનો હોય છે. હવે જો જે માહિતી આપણને સમયસર ન મળે, આ સમય કરતાં વહેલી મળે અથવા તો સમય કરતાં મોડી મળે છે, તો ત્યારે આપણે સમયનો છે એ આપણે અભાવ જોઈ શકાય છે. એના પછી છે માહિતીનું અતિ ભારણ. મોટા એકમોમાં માહિતીની સતત અને અવિરતપણે છે એ આપણે થતી હોય છે, કારણ કે એક જ વ્યક્તિ છે એ વારંવાર એકને કામ ના સંભાળી શકે, એટલે અલગ અલગ એકમના અલગ અલગ હેડ હોય છે. હવે આ હેડ જે હોય છે એ બધાને વારંવાર અવિરત છે એની માહિતી આપલે જ રહેતા હોય છે. આવી આપલે કોઈ એક કર્મચારી દ્વારા મેળવવાની કે પૂરી પાડવાની હોય તો કર્મચારી છે એ માહિતી ચોકસાઈ જાળવવાને બદલે છે એના કામમાં ભારણ અનુભવે છે. એટલા જ માટે છે અલગ અલગ એકમના અલગ અલગ હેડ રાખવામાં આવે છે, કે કોઈ એક વ્યક્તિ છે એ બધું જ ભારણ પોતાની માથે લઈ શકતી નથી, અને જો એ આવું ભારણ લેશે તો એ યોગ્ય અને ચોક્કસ કામ છે એ પૂરું પાડી શકતી નથી. એના પછી છે સંદેશા પ્રત્યે દુર્લક્ષ. કેટલીકવાર ઉચ્ચ સંચાલકો કે નીચલી કક્ષાના કર્મચારીઓ સંદેશા પ્રત્યે બેધ્યાન અને બેદરકાર રહે છે, એટલે કે ઊંચ સપાટીએથી નીચલી સપાટી સુધી અથવા તો ઊંચ સપાટીના પણ જે મેનેજરો ને બધા હોય છે એ પણ જે સંદેશો મળે છે એને ધ્યાન આપતા નથી, તેથી કંપનીની સાચી માહિતીથી છે એ વંચિત રહી જાય છે. આવી માહિતી કે સંદેશા સાંભળવામાં દુર્લક્ષ સેવથીઓ બરાબર માહિતી સંચારમાં છે એ અવરોધો ઉત્પન્ન કરે છે. આપણને પૂરતી માહિતી જ ન ખબર હોય, સંદેશો જ આપણે સરખો વ્યવસ્થિત ન વાંચ્યો હોય ને આપણે એને બેધ્યાન કરી દીધું હોય ત્યારે પણ આપણને માહિતી સંચારના એ અવરોધરૂપ છે એ સાબિત થાય છે. એના પછીનું આઠમું છે અયોગ્ય માધ્યમની પસંદગી. માહિતી આપવા અને મેળવવા માટે અમુક માધ્યમોની છે આપણે પહેલેથી જ પસંદગી કરવામાં આવે છે, પરંતુ જો હવે એ માધ્યમ આપણે પહેલેથી જ સિલેક્ટ ના કર્યું હોય ત્યારે પણ આપણે માહિતી સંચારમાં અવરોધ ઊભા થાય છે. જેમ કે કોઈ મોટું એકમ હોય તો એના એ બધા કર્મચારીઓને ભેગા એક હોલમાં કર્યા હોય તો પહેલાં આપણે એ વિચારવું જોઈએ કે જે વ્યક્તિ માહિતી આપનાર છે એનો અવાજ બોલતી વખતે છેક સુધી સંભળાશે કે નહીં. જો ન સંભળવાનું હોય તો આપણે બધાને સંભળાય એવી પહેલેથી જ વ્યવસ્થા કરવી જોઈએ. જો એ વ્યવસ્થા ના કરો તો એ માધ્યમ દ્વારા જે માહિતી આપવાની છે એ ચોક્કસ અને સ્પષ્ટપણે કોઈ સુધી પહોંચશે નહીં, એટલે કે એ માધ્યમની છે અવરોધરૂપ પેદા કરશે. એના પછી છે અવિશ્વાસ અને ડર. હવે જ્યારે વ્યવસ્થા તંત્રમાં અવિશ્વાસ અને ડરનું વાતાવરણ છે ઊભું થાય છે ત્યારે દરેક સંદેશાને શંકાની દ્રષ્ટિએ જ જોવામાં આવે છે, કે મારું સંદેશો છે એ પ્રોપર હશે કે નહીં, કોઈ સ્વીકાર કરશે કે નહીં, એનો અમલ થશે કે નહીં, બરાબર એવી દ્રષ્ટિએથી જ જોવામાં આવે છે. જો સાચી માહિતી અધિકારીને આપવામાં આવશે તો શિક્ષા કે દંડ પણ થશે એવી પણ આપણને ડરની ભાવના છે આપણામાં જાગૃત થાય છે. ભૂતકાળમાં સાચી માહિતી આપી અને તેના માઠા પરિણામ જો આપણે અનુભવ્યા હોય ત્યારે પણ આપણને એમ થાય છે કે હવે હું પાછું કહીશ મારી સાથે આવું જ થશે, તો એના કારણે પણ છે એ માહિતી સંચાર છે એ યોગ્ય રીતે થતો નથી, એટલે કે માહિતી સંચાર કરતી વખતે અવરોધ છે એ ઊભા થાય છે. એટલા માટે ક્યારેક વ્યક્તિ છે એ સાચી બાબત પણ પોતાના પાસે છુપાવી રાખે છે. આ હતા એના આપણે જોયા 9 પોઈન્ટ કે અસરકારક જે માહિતી સંચાર થતું હોય છે એમાં એ અવરોધ પેદા કરે છે. તો હવે એ અવરોધ જે પેદા થાય છે એને આપણે દૂર કઈ રીતે કરવા, તો કે સૌ પ્રથમ તો માહિતી સંચારના તંત્રને એકદમ વ્યવસ્થિત અવરોધ ન થાય એવી રીતે આપણે એની ગોઠવણી કરવી જોઈએ. હવે માહિતી આપનાર જે વ્યક્તિ છે એની જ પાસે સૌ પ્રથમ તો એકદમ માહિતી સ્પષ્ટ હોવી જોઈએ, કે એ માહિતીને સામેવાળી વ્યક્તિ છે એ સરળ ભાષામાં એને સમજી શકે.
એના પછી છે માહિતી પ્રસારના જુદા જુદા માધ્યમોની અસરકારકતા છે એ જુદા જુદા સંદર્ભમાં હોવી જોઈએ. કે તમે મોટી મોટા હોલમાં રાખવું હોય તો છેક સુધી બધા જ વ્યક્તિ માહિતી મેળવી શકે એટલા માટે લાઉડસ્પીકર છે, માઇકની સુવિધા હોવી જોઈએ. પછી ટેલિવિઝન દ્વારા માહિતી આપવી હોય તો ટેલિવિઝનમાં સ્પીકરની વ્યવસ્થા વ્યવસ્થિત હોવી જોઈએ. એવા અલગ અલગ માધ્યમ છે એની પહેલેથી જ વ્યવસ્થા હોવી જોઈએ. માહિતી સંચાર દ્વિમાર્ગી પ્રક્રિયા હોવાથી માહિતીનો પ્રવાહ છે એ બંને દિશામાં સહેલાઈથી આગળ વધે એવો હોવો જોઈએ. દ્વિમાર્ગી પ્રક્રિયા એટલે કે ઊંચ સપાટીએથી નીચલી વચલી સપાટી એટલે કે મધ્ય સપાટી અને મધ્ય સપાટીએથી તળ સપાટી, આવી દ્વિમાર્ગી હોવાથી એ બે માર્ગ વચ્ચે જે સહેલાઈથી દિશામાં વહન થતું હોય એવો હોવો જોઈએ. માહિતી સંચારમાં બંને પક્ષો છે એ સહકારની ભાવનાથી રહેતા હોય એવું હોવું જોઈએ. કે માહિતી આપનાર વ્યક્તિ છે એ માહિતી મેળવનાર વ્યક્તિ સાથે સારી ભાવના હોય. એવું નહીં કે મેં માહિતી આપી તો એ મારો તાબેદાર, એને હું જ હેન્ડલ કરીશ, એને તો માનવું જ પડશે, એવી ભાવનાથી નહીં પણ મિત્ર ભાવનાથી છે એને આદેશો માને એવું હોવું જોઈએ. એના પછી છે માહિતી પહોંચાડવાના વિવિધ સ્થાનો વચ્ચે માહિતી વહન રેખાઓ છે એ બંને તેટલી ટૂંકી હોવી જોઈએ જેથી માહિતી છે આપણે સરળતાથી ઓછા સમયે અને ઝડપથી આપણે બીજી વ્યક્તિને પહોંચાડી શકીએ. માહિતી વ્યવસ્થા છે એ ઝડપી હોવી જોઈએ. આજે ઊંચ સપાટીએથી આજે આદેશ આવ્યો મધ્ય સપાટીએ તો મધ્ય સપાટી છે એ 20-25 દી પછી કેમ નહીં, પણ જ્યારે એને આદેશ આવ્યો એના બીજા જ દિવસે છે એના તળ સપાટીના કર્મચારીઓને સંદેશો મોકલાવી દે. એવી રીતે ઝડપી હોવી જોઈએ કારણ કે એનો અમલ પણ ઝડપથી થઈ શકે અને અસરકારક આપણે પરિણામ પ્રાપ્ત કરી શકીએ. એના પછી માહિતી સંચાર છે હેતુલક્ષી પ્રક્રિયા છે. કંઈક હેતુ કંઈક સિદ્ધ કરવા માટે જ માહિતી સંચાર છે એ કરવામાં આવે છે. બિનજરૂરી માહિતીનું પ્રસારણ છે માહિતી સંચાર છે એનું ભારણ છે એ વધારે છે. એટલા માટે એવું બિન જે અસરકારક માહિતી સંચાર છે બિન અસરકારક કે કંઈ જ કામની માહિતી નથી એવું પ્રસારણ છે એ થવું જોઈએ નહીં. હવે આ માહિતી સંચાર આપણે જે વારંવાર આપતા હોઈએ છીએ એનું મૂલ્યાંકન થવું જોઈએ કે આપણે જે માહિતી આપી છે એ મુજબ કાર્ય થાય છે કે નહીં, એનું પાલન થાય છે કે નહીં, એ આપણે એમાં વારંવાર ચકાસણી કરવી જોઈએ જેથી પણ એને દૂર કરી શકાય છે. લાસ્ટ છે માહિતી સંચારની સમગ્ર પ્રક્રિયા દરમિયાન માહિતી આપનારનું અંગત હિત કે સ્વાર્થ ન હોવા જોઈએ. કે આજે ઊંચ સપાટીએથી મધ્ય સપાટીએ કીધું છે કે ભાઈ કામ છે એ વ્યવસ્થિત રીતે બધા કર્મચારીઓને સોંપણી કરજો, તો મધ્ય સપાટીએ જેટલા કર્મચારીઓ હોય એ બધાએ એ કાર્ય બધા વચ્ચે બાંટી લેવું જોઈએ. એવું નહીં કે હું બધાને કાર્ય સોંપી દઉં અને હું કાંઈ કાર્ય કરું નહીં, એવું પોતાના સ્વાર્થ માટે હોવું જોઈએ નહીં, પરંતુ એમ બધા જનું હિત છે એમાં છુપાયેલું હોવું જોઈએ. આ હતા એને દૂર કરવાના ઉપાયો જે માહિતી સંચારમાં અવરોધ પેદા કરે છે એને દૂર કરવાના ઉપાયો. તો હવે આ પાઠમાં છે આપણે દોરવણીના તત્વોનો અભ્યાસ કર્યો કે જે છે નિરીક્ષણ, અભિપ્રેરણ. અભિપ્રેરણમાં આપણે જોયું હતું કે નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો દ્વારા આપણે એનામાં જુસ્સો વધારી શકાય છે. એના પછીનું તો જોયું હતું કે નેતૃત્વ, એના પછીનું જોયું આપણે માહિતી સંચાર. આ ચાર પાસાઓ છે દોરવણીના એ આપણે અભ્યાસ કરી ગયા છીએ. તો અહીંયા આપણો જે પાઠ છે એ પૂરો થાય છે. ગુડ બાય.